हेलो गाइस, डीजे स्टडी पर तमारो स्वागत छे। आजना वीडियो लेक्चर में आपणे धोरण 9 मां गणित सब्जेक्ट में जे गालानो विकास परीक्षा लक्षी असाइनमेंट आवेलो छे तेना विभाग सी नो प्रकरण नंबर 15 नो आपणे सॉल्यूशन करशू। तो एमां आपणो पहेलो सवाल कंईक आ रीते आपेलो छे कि एक पासाने 1000 वखत फेंकवामां आवे तो पासा पर 1, 2, 3, 4, 5 અને 6 ની મળતી આવૃત્તિઓ કોષ્ટકમાં તમને આપી દીધી છે કે આપણે પાસાને 1000 વખત ફેંકીએ તો એક જે પરિણામ છે એ 179 વખત મળે છે, જે બે છે એ 150 વખત મળે છે, ત્રણ છે એ 157 વખત મળે છે, ચાર છે એ 149 વખત મળે છે, પાંચ છે એ 175 વખત મળે છે અને જે છ છે એ 190 વખત તમને મળે છે। હવે તમને શું કરવાનું છે કે દરેક પરિણામની આપણને સંભાવના શોધવાની છે। તો ચાલો, પાસા ઉપર એક આવે એની આપણને સંભાવના શોધવાની છે, પછી બે આવે એની સંભાવના, તો આ રીતે બધાની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે શું કરી લઈએ કે આમાં જે તમારા પાસાનો કુલ સંભવ પરિણામો છે એ આપણે કરી લઈએ। તો ચાલો, અહીંયા કુલ સંભવ પરિણામો એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા તમારી કેટલી થશે? 1000 થશે, એટલે કે દરેકના છેદમાં તમારું આવશે 1000। હવે તમને એક મળે એની આપણને ઘટના શોધવા સંભાવના શોધવાની છે। તો ધારી લઈએ આપણે કે પાસા ઉપર જે એક મળે એ ઘટનાને આપણે એ નામ આપી દઈએ। તો જે એ મળે તો એને સંભવ પરિણામો કેટલા છે તમને? તો એ જો, એને અનુકૂળ પરિણામોની સંખ્યા છે 179 અને કુલ પ્રયત્નોની સંખ્યા છે 1000, કેમ કે 1000 વખત પાસાને ફેંકવામાં આવે છે। તો આનો જે સંભાવના મળશે એ થશે 179 છેદમાં 1000। તો એનો આપણે સરળ રૂપ કરીએ તો તમને જવાબ આવશે 1.179। એ જ રીતે જે આપણો નેક્સ્ટ સવાલ છે કે આપણે પાસાને ફેંકીએ તો પાસા ઉપર બે અંક મળે તેની સંભાવના આપણને શોધવાની છે। તો ધારો કે આપણે ધારી લઈએ કે પાસા ઉપર બે અંક મળે તે ઘટનાને આપણે બી નામ આપી દઈએ। તો ચાલો, ઘટના બીની સંભાવના આપણને શોધવા પડશે। ચાલો, તો કુલ સંભવ પરિણામ આપણને કુલ સંભવ પરિણામ ખબર છે કે કુલ સંભવ પરિણામ આપણો આવશે 1000 અને બે અંક કેટલી વખત મળે છે એટલે કે ઘટના બીને અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 150। તો એને હજી સરળ રૂપ આપીએ તો જો અહીંયા 0 અને 0 તમારો થઈ જશે કેન્સલ, અને પછી જો અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ લાગશે એટલે કે 2 0 છે ત્યારે બે સંખ્યા પછી પોઈન્ટ લાગશે એટલે કે 1 અને 2 એટલે કે તમારો જવાબ આવશે 0.15 અથવા 0.150 તમારો જવાબ આવશે। એ જ રીતે તમારો જે નેક્સ્ટ સવાલ છે કે એમ કીધું છે કે પાસા ઉપર જે છે 3 અંક મળે તેની સંભાવના આપણને શોધવાની છે। તો આપણે શું કરીએ કે આપણે ધારી લઈએ કે પાસા ઉપર જે 3 અંક મળે તે ઘટના સી છે। તો ઘટના સીને અનુકૂળ પરિણામોની સંખ્યા તમારી કેટલી થશે? 157, એટલે કે ઘટના સીને અનુકૂળ પરિણામોની સંખ્યા છે તમારી 157। હવે તમારો કુલ સંભવ પરિણામો કેટલા છે? તો આપણને ખબર છે કે એ છે 1000। હવે કેટલી સંખ્યા પછી પોઈન્ટ લાગશે? તો જો 1, 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ લાગશે, કેમ કે અહીંયા 3 0 છે એટલે કે 0.157 તમારો જવાબ આવશે। એ જ રીતે આપણો જે નેક્સ્ટ સવાલ છે કે પાસા ઉપર 4 અંક મળે એની સંભાવના શોધવાની તો છે। ચલો, પાસા ઉપર 4 અંક મળે એને આપણે એ ઘટનાને આપણે ડી નામ આપી દઈએ। તો એને ઘટના ડીને અનુકૂળ પરિણામોની સંખ્યા તમારી થશે 149 અને કુલ સંભવ પરિણામોની સંખ્યા છે તમારી 1000, એટલે કે આનો જવાબ આવશે 149 છેદમાં 1000। હવે જો અહીંયા 3 0 છે એટલે કે 3 સંખ્યા પછી પોઈન્ટ લાગશે, તો પાછળથી ગણતરી કરો। ચાલો, 1, 2 અને 3 એટલે કે તમારી સંખ્યા 149 એકની આગળ તમારે 0 પોઈન્ટ લાગશે એટલે કે તમારો જવાબ થશે 0.149। આ રીતે તમારો જવાબ આવશે। એ જ રીતે તમારો જે સવાલ છે કે આ પછીનો તમારો સવાલ છે કે પાસા ઉપર 5 અંક આવે તેની તમને સંભાવના શોધવાની છે। તો ચાલો, પાસા ઉપર 5 અંક આવે તે ઘટનાને આપણે જે છે ડીના ઈ નામ આપી દઈએ। ચાલો, તો ઈને અનુકૂળ પરિણામોની સંખ્યા સૌથી પહેલાં આપણે શોધવું પડશે। તો ચાલો, ઘટના ઈને અનુકૂળ પરિણામોની સંખ્યા છે 175 અને કુલ સંભવ પરિણામો છે આપણો 1000, એને આપણે સરળ રૂપ આપીએ તો તમારો જવાબ આવશે 0.175। એ જ રીતે આપણો જે નેક્સ્ટ સવાલ છે કે પાસા ઉપર 6 અંક મળે તેની સંભાવના શોધવાની છે। ચાલો, પાસા ઉપર 6 અંક મળે તેવી એક તે ઘટનાને આપણે કંઈક નામ આપી દઈએ કે એફ નામ આપી દઈએ। ચાલો, કે પાસા ઉપર જે 6 અંક આવે છે એને એફ નામ આપી દઈએ। તો ચાલો, એફને અનુકૂળ પરિણામોની સંખ્યા તમારી શું થશે એ સૌથી પહેલાં ચેક કરો। ચાલો, તો એફને અનુકૂળ પરિણામોની સંખ્યા થાય છે તમારો 190 અને કુલ પ્રયત્નોની સંખ્યા થાય છે 1000। તો એને આપણે સરળ રૂપ આપીએ તો તમારો જશે 0.190 આનો જવાબ આવશે। આ પછીનો આપણે બીજા નંબરનો સવાલ છે કે બે સિક્કાઓને 500 વખત ઉછાળવામાં આવે છે, હવે 500 વખત ઉછાળતા બંને ઉપર છાપ મળે
तो 105 વખત મળે છે અને એકવાર એક છાપ મળે છે એ 275 વાર થાય છે અને એક પણ વાર છાપ નહીં બને એની એ ઘટના થાય છે 120 વાર તો દરેક ઘટનાની તમને સંભાવના શોધવાની છે તો ચાલો સૌથી પહેલા શું કરીએ આપણે કે કુલ સંભવ પરિણામ આપણે જોઈ લઈએ તો ચાલો આપણે સિક્કાને 500 વખત ઉછાળી છે એટલે કે કુલ કેટલા પ્રયત્નો કરીએ છે અહીંયા આપણે 500 વખત પ્રયત્નો કરીએ છે હવે 500 વખત પ્રયત્નો કરીએ છે તો એમાંથી બે વાર છાપ મળે એ ઘટના આપણને થાય છે 105 વખત એટલે કે આપણે ધારી લઈએ કે ધારીએ કે બે વખત છાપ મળે એટલે કે બે વખત હેડ મળે એ ઘટનાને આપણે એ નામ આપી દઈએ તો ધારો કે બે વખત છાપ મળે એ ઘટના એ છે તો એને અનુકૂળ પરિણામોની સંખ્યા તમને અહીંયા આપી દીધી છે કે ચાલો એને અનુકૂળ પરિણામોની સંખ્યા તમારે આપી દીધી છે કે 105 છે અને કુલ સંભવ પરિણામ એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા તમને આપી દીધી છે 500 અને એને અનુકૂળ પરિણામોની સંખ્યા તમને આપી દીધી છે 105 હવે આને સરળરૂપ આપીએ તો 21 5 105 થશે અને 105 એન પણ 500 થશે તો ચલો અહીંયા 5 અને અહીંયા 5 કેન્સલ થઈ જશે તો તમારો જવાબ આવશે 21 ના છેદમાં 100 હજી એને સરળરૂપ આપીએ તો તમારો જવાબ આવશે 0.21 તમારો જવાબ આવશે એ જ રીતે એક પણ છાપ ન મરે એવી ઘટના 120 વખત બને છે ચાલો મિત્રો એક પણ છાપ ન બને એવી ઘટના 120 વખત બને છે તો એક પણ છાપ ન મળતી તો શું મળતું હશે આપણને તે એટલે કે 120 વખત આપણને શું મળતું હશે કાટ મળતું હશે તો આપણે શું કરશું કે આને ધારી લઈએ કે ધારી લઈએ કે એક પણ છાપ ન મળે એ ઘટનાને આપણે બી નામ આપી દઈએ તો ચાલો આપણો પી ઓફ બી થશે એને આપણે સરળરૂપ આપીએ તો જો અહીંયા તમારો પી ઓફ બી થશે બીના અનુકૂળ પરિણામોની સંખ્યા તો ચાલો ઘટના બીને અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે અહીંયા આપણે 120 આપેલી છે અને કુલ સંભવ પરિણામોની સંખ્યા એટલે કે ઈ આવશે 500 એને હજી સરળરૂપ આપીએ તો 12 ના છેદમાં 50 આવશે અને એને હજી સરળરૂપ આપીએ તો તમને જવાબ મળશે 0.55 એ જ રીતે તમારો જે ઘટના સી છે એટલે કે આપણે નેક્સ્ટ સવાલ છે કે એક પણ વાર છાપ મળે છાપ ન મળે એની તમને સંભાવના શોધવાની છે તો ચાલો એક વાર છાપ મળતી હોય એ સંભાવના તમને શોધવાની છે તો એ છે તમને 275 હવે એને સરળરૂપ આપીએ તમને તો તમને મળશે 120 ના છેદમાં 500 અને સરળરૂપ આપીએ તો તમારો આવશે 0.24 આન્સર આવી જશે આ પછીનો આપણો નેક્સ્ટ સવાલ છે કે 200 વિદ્યાર્થીઓનો તમને બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ તમને સર્વેક્ષણમાં આપેલું છે અને એના આધારે તમને પ્રશ્નોના ઉત્તર લખવાના છે હવે કયા કયા સંભાવના શોધવાનું છે એ તમે જોઈ લો તો અહીંયા તમને સંભાવના શોધવાનું છે કે બુદ્ધિઆંક 30થી નીચે હશે એની એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે અને બુદ્ધિઆંક 30થી 50ની વચ્ચે છે એની એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અને બુદ્ધિઆંક 60થી 70 વચ્ચે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો અહીંયા તમને બુદ્ધિઆંક તમને આપી દીધું છે જો 30થી નીચે હોય એવા 18 વિદ્યાર્થીઓ છે 30 અને 50ની વચ્ચે એવા 52 વિદ્યાર્થીઓ છે અને 50 અને 60ની વચ્ચે એની 60 વિદ્યાર્થીઓ છે એવા અને 60 અને 70ની વચ્ચે એવા 48 વિદ્યાર્થીઓ અને 70 અને 70થી વધુ હોય તેવા 22 વિદ્યાર્થીઓ છે જેની આઈક્યુ લેવલ તમને અહીંયા આપી દીધું છે હવે ચાલો અહીંયા આપણને આપી દીધું છે કે કુલ સંભવ પરિણામો છે એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તમારી કેટલી છે 200 એટલે કે તમારો એ કુલ સંભવ પરિણામો થશે હવે જો પહેલો સવાલ એ છે કે બુદ્ધિઆંક 30થી નીચે મળે એની સંભાવના આપણને શોધવાની છે તો આપણે શું કરશું કે આપણે ધારી લઈશું કે જે બુદ્ધિઆંક 30થી નીચે મળે ને તે ઘટનાને આપણે એ નામ આપીએ તો ચાલો તો તમને એની પી ઓફ એ એટલે કે એની સંભાવના મળશે ચાલો તો ઘટના એને અનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે પહેલાં એ ચેક કરીએ ચાલો 30થી ઓછા હોય તેવા બુદ્ધિઆંકવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ચેક કરો તો તમને મળશે 18 તો આ આવશે તમારો ઘટના એને અનુકૂળ પરિણામોની સંખ્યા 18 થશે અને કુલ સંભવ પરિણામ એટલે કે કુલ સંભવ પરિણામ અહીંયા તમારું થશે 200 હવે એને આપણે સરળરૂપ આપીએ તો તમારું થશે જો અહીંયા 200 જે છે એ 100 દુ 200 થાય છે અને આ 9 દુ છે એ 18 થાય છે તો જો અહીંયા 2 અને 2 કેન્સલ થાય છે તો 9 ના છેદમાં તમારો આવે છે 100 જવાબ ચલો એને હજી સરળરૂપ કરીએ તો 0.09 તમને જવાબ મળી જશે એ જ રીતે જે આપણો બીજો સવાલ છે કે બુદ્ધિઆંક 30 અને 50ની વચ્ચે મળતો હોય તો તેવા તે ઘટનાને આપણે બી નામ આપી દઈએ તો તમને જે બીને અનુકૂળ પરિણામોની સંખ્યા મળશે અને બીને અનુકૂળ પરિણામોની સંખ્યા પરથી આપણને એની સંભાવના મળશે તો ચાલો બીને અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે તો જો અહીંયા 30થી 50ની વચ્ચે મળતું હોય એ ઘટનાને આપણે બી નામ આપ્યું છે તો જો 30થી અને 50ની વચ્ચે મળતી હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે 52 એટલે કે બીને અનુકૂળ પરિણામોની સંખ્યા થશે 52 અને કુલ સંભવ પરિણામો એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે 200 હવે આને આપણે હજી સરળરૂપ આપીએ તો જો અહીંયા તમારું શું થશે 26 દુ 52 થશે અને અહીંયા નીચે છેદમાં વસશે તમારો 100 તો ચાલો હજી તો આને જે કરીએ તો 0.06 છે એ જે થશે તમારો આન્સર આવી જશે
એજ રીતે તમને હજી નેક્સ્ટ સવાલ તમને આપી દીધું છે કે બુદ્ધિઆંક 60 અને 70ની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓને આપણને સંખ્યા શોધવાની છે. જો 60 અને 70ની વચ્ચે હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા તમારે છે 48. એટલે કે હવે તમને એને સરળ રૂપ આપો તો જો અહીંયા તમને મળશે કે આપણે ધારી લઈએ કે બુદ્ધિઆંક જે 60 અને 70 હોય એ ઘટનાને આપણે સી નામ આપી દઈએ. તો ચાલો, તો ઘટના સીને અનુકૂળ પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ સંભવ પરિણામોની સંખ્યા એ તમારી સાથે સંભાવના. તો જો અહીંયા ઘટના સીને અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે, તો જો 60 અને 70ની વચ્ચે એવા 48 વિદ્યાર્થીઓ છે, એટલે કે ઘટના સીને અનુકૂળ પરિણામોની સંખ્યા સાથે 48 અને કુલ સંભવ પરિણામોની સંખ્યા થશે તમારો 200. હવે આને હજી સરળ રૂપ આપીએ આપણે, તો જો અહીંયા 24 દુ 48 થશે અને 100 દુ 200 થશે. હવે જો અહીંયા 2 અને 2 કેન્સલ થઈ જશે, તો હજી એને સરળ રૂપ આપીએ તો આપણને મળશે 0.24 તમારો આન્સર આવશે. આ પછીનો આપણો નેક્સ્ટ સવાલ છે કે બિયારણની એક થેલીમાં 5 થેલી આપી છે, એમાં દરેકમાં 50 બીજ આપેલા છે અને અંકુરિત થયેલા ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે અને 20 દિવસ પછી તેમાં બીજના કયા બીજ અંકુરિત થયા છે, કેટલા બીજ 50 બીજમાં જે અંકુરિત થયા છે અને કેટલા બીજ અંકુરિત નથી થયા તેની સંભાવના તમને શોધવાની છે. તો જો મિત્રો સવાલ સમજી લો, તો જો તમને શું કરવામાં આવે છે કે 5 થેલી તમને આપી દેવામાં આવી છે. હવે 5 થેલીમાં તમને બીજ મૂકેલી છે અને એ બીજને તમે ઉચિત પરિસ્થિતિમાં મૂકી દીધું છે અને આ બીજોની સંખ્યા તમને શું કરવાની છે, આમાંથી 50 દરેકમાં 50 50 બીજ છે. હવે આ 50 બીજોમાંથી કેટલા બીજ અંકુરિત થયા છે એની સંખ્યા તમને આપી દીધી છે. તો જો જે પહેલા નંબરની થેલી છે ને, પહેલા નંબરની થેલીમાં 50માંથી 40 બીજ અંકુરિત થયા છે. એ જ રીતે બીજા નંબરની થેલીમાં છે એ બીજા નંબરની થેલીમાં જે 50માંથી 48 બીજ અંકુરિત થયેલા છે, એ જ રીતે ત્રીજા નંબરની થેલીમાં 42 બીજ, ચોથા નંબરની થેલીમાં 39 અને પાંચમા નંબરની થેલીમાં 41 બીજ અંકુરિત થયેલા છે. તો અહીંયા તમને સવાલ એમ પૂછ્યું છે કે થેલીમાં 40થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તે ઘટનાને આપણને તેની સંભાવના શોધવાની છે. તો ચાલો, 40થી વધુ બીજ કે અંકુરિત થયેલા હોય તે ઘટનાને આપણે જે છે નામ આપી દઈએ કે ઘટના જે ઘટના છે એ P(a) છે. તો ચાલો એની સંભાવના શું મળશે, તો ઘટના એને સંભવ પરિણામોની સંખ્યા. ચલો અહીંયા ચેક કરો કે 40થી વધુ બીજ ક્યાં ક્યાં આવેલું છે. તો જો તમને થેલી નંબર 2માં 40થી વધુ છે, 3માંય 40થી વધુ છે અને 5માંય તમારો 40થી વધુ છે, એટલે કે એવા 3 થેલીઓ છે જેમાં 5થી વધુ તમારે, એટલે કે 40થી વધુ જે છે અંકુરણ જોવા મળે છે. તો અહીંયા ઘટના એને અનુકૂળ પરિણામોની સંખ્યા થઈ જશે 3. હવે જો કુલ સંભવ પરિણામો તમારા કેટલા થશે, તો જો થેલીઓની સંખ્યા અહીંયા કેટલી છે 5 છે, એટલે કે કુલ સંભવ પરિણામો થશે તમારા 5, એટલે કે તમારો જવાબ આવશે 3/5. એને સરળ રૂપ આપશો તમે તો તમારો જવાબ આવશે 0.6. એ જ રીતે આપણે જે છે બીજો સવાલ એમ છે કે થેલીમાંના 49 બીજ અંકુરિત થયેલા હોય તેની આપણને સંભાવના શોધવાની છે. ચાલો, તો અહીંયા તમે ચેક કરો કે કોઈ પણ થેલીમાં 49 બીજ અંકુરિત થયેલા છે, તો તમે ચેક કરશો તો તમને મળશે કે કોઈ પણ એવી થેલી નથી જેમાં 49 બીજ અંકુરિત થયેલા છે. તો આપણે શું કરશું કે આપણે ધારી લઈએ કે જે થેલીમાં 49 બીજ અંકુરિત થયેલા હોય ને એ ઘટના છે બી. હવે બીના આપણને સંભાવના શોધવાની છે. તો ચાલો, બીને અનુકૂળ પરિણામોની સંખ્યા સૌથી પહેલાં શોધીએ. તો ચાલો, બીને અનુકૂળ 49 બીજ તમે અહીંયા ચેક કરો તો તમને એક પણ એવું બીજ દેખાશે નહીં જેમાં 49 બીજ અંકુરિત થયેલા છે, એટલે કે તમારો આવશે એ ઘટના છે 0 અને કુલ સંભવ પરિણામ છે તમારો 50, એટલે કે આ ઘટના અસંભવ છે અને P(b) બરાબર તમારો આવશે 0. એ જ રીતે આપણો જે નેક્સ્ટ સવાલ છે કે થેલીમાંથી 35થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તેને પણ આપણને શોધવાનું છે. તો ચાલો, 35થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તેવા થેલીઓને આપણે સૌથી પહેલાં શોધી લઈએ. તો ચાલો, અહીંયા 35થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તેમાં પહેલા નંબરની થેલી છે, બીજા નંબરની થેલી છે, ત્રીજા નંબરની, ચોથા નંબરની અને પાંચમા નંબરની, એટલે કે દરેક થેલીમાં 35થી વધુ બીજ અંકુરિત થયેલા છે. તો આપણે શું કરશું, આપણે ધારી લઈશું કે અહીંયા જે 35થી વધુ બીજ અંકુરિત થયેલા છે ને તે ઘટના એ છે. તો ચાલો, તો એ ઘટનાને આપણે સી નામ આપી દઈએ, કેમ કે એ અને બી તો પહેલાં જ આપી દીધું હતું આપણે. તો એ ઘટનાને આપણે સી નામ આપી દઈએ, તો P(c) બરાબર તમારો શું થશે, સીને અનુકૂળ પરિણામોની સંખ્યા. તો જો તમારા કેટલા બીજ, કેટલામાં 5 બધા બીજ અંકુરિત થયેલા છે, તો જો અહીંયા તમે જોશો તો 5/5 થેલીમાં તમારી બીજ અંકુરિત થયેલા છે, કુલ સંભવ પરિણામો પણ તમારા 5 હશે, 5/5, એટલે કે 1 તમારો જવાબ આવશે. એ જ રીતે આપણો જે નેક્સ્ટ સવાલ છે કે આંકડાશાસ્ત્ર વિશે પ્રત્યેક વિદ્યાર્થીઓનો અભિગમ જાળવવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને તેની માહિતી તમને કોષ્ટકમાં આપી દીધી છે. જેને આંકડાશાસ્ત્ર ગમે છે
200 વિદ્યાર્થીઓમાંથી જેને આંકડાશાસ્ત્ર ગમે છે એવા 135 વિદ્યાર્થીઓ છે અને 200 વિદ્યાર્થીઓમાંથી જેને આંકડાશાસ્ત્ર નથી ગમતા એવા 65 વિદ્યાર્થીઓ છે। તો યાદરથી રીતે તમને એક વિદ્યાર્થીને પસંદ કરવામાં આવે અને તે ઘટનાની સંભાવના શોધવાની છે કે જેને આંકડાશાસ્ત્ર ગમે છે અને એ ઘટનાની સંભાવના શોધવાની છે કે જેને આંકડાશાસ્ત્ર ગમતું નથી। तो सौथी पहेला आपणे शुं करीए कि पहेला कुल संभव परिणामों आपणे चेक करी लईए कि चलो आना कुल संभव परिणामों तमारा केटला थशे ए सौथी पहेला आपणे चेक करी लईए। तो चलो अहींया आपणे जो 200 विद्यार्थीओनो सर्वेक्षण करवामां आव्युं छे एटले के तमारो कुल संभव परिणामो छे 200। हवे तमने शुं कहेवामां आव्युं छे कि विद्यार्थीने आंकड़ाशास्त्र गमे एवा विद्यार्थीने आपणे संख्या शोधवानी एनी संभावना शोधवानी छे। तो चलो एक विद्यार्थीने पसंद करता चलो कुल संभव परिणामो छे तमारो 200। हवे जेने आंकड़ाशास्त्र मळे गमे छे ए ए एवा घटना ने आपणे ए नाम आपीए कि एक विद्यार्थी ने पसंद करता ए विद्यार्थी ने आंकड़ाशास्त्र गमे ते घटना ने आपणे ए नाम आपीए। तो तमारो पी ऑफ ए बराबर शुं थशे कुल संभव परिणामो। तो चलो अहींया कुल संभव परिणामो छे 200 अने आंकड़ाशास्त्र गमे छे एवा विद्यार्थीओनी संख्या छे 135 એટલે કે તમારો જવાબ આવશે 135 છેદમાં 200। આ ઉપર નીચે તમે 5-5 ભાગાકાર કરો તો આનો જવાબ આવશે 27 અને નીચે જવાબ આવશે તમારો 40 એટલે કે આનો સરળરૂપ આવશે 27/40। એ જ રીતે જે તમારો નેક્સ્ટ સવાલ છે કે આંકડાશાસ્ત્ર ન ગમે તેવા વિદ્યાર્થીઓની આપણને સંખ્યા ગોતવાની છે। તો ચલો કયા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર નથી ગમતા તો જો અહીંયા તમને જોવા મળશે કે 65 વિદ્યાર્થીઓ એવા છે જેમને આંકડાશાસ્ત્ર ગમતા નથી। હવે આપણને ખબર છે કે કુલ સંભવ પરિણામ આપણો છે 200। હવે ધારી લઈએ આપણે કે આંકડાશાસ્ત્ર ન ગમે તે ઘટનાને બી નામ આપી દઈએ તો એટલે કે કોઈ વિદ્યાર્થીને પસંદ કરીએ અને એ વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ગમતું નથી એ ઘટનાને આપણે બી નામ આપી દઈએ તો એનો સંભાવના પી ઓફ બી બરાબર તમારો શું થશે કે કુલ સંભવ પરિણામ અને બી ઘટના બી ઘટિત થતી હોય એ ઘટના ચલો આંકડાશાસ્ત્ર ન ગમતું હોય એવા 65 વિદ્યાર્થીઓ છે એટલે ઘટના બીને અનુકૂળ પરિણામો થતા તમારો થશે 65। તો 65/200 આવશે તમારો આન્સર। હવે એને આપણે સરળરૂપ આપીએ તો તમને ખબર છે કે 13/5 થાય છે અને એ જ રીતે 40/5 છે એ 200 થાય છે તો 5/5 કેન્સલ થઈ જશે તો તમારો જવાબ આવશે 13/40। ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ।